નિવાયત બુદ્ધ નું ઘર આ છે. જુનાગઢ માથે તમારી સત્તા નો ઉગતો સૂરજ એને છોડીને આથમતા ને ક્યાં માથું નમાવું? તો શા માટે અમારા શત્રુ ને કાળા નાગ ને દૂધ પાઈ ને મોટો કર્યો? એટલા માટે કે ગુજરાત ના હાકેમ મારી રાજભક્તિ ની કદર કરે. તમે ના આવ્યા હોત તો હું સામે ચાલીને નવગઢ તમને હપી દેત. તમારી આ રાજભક્તિ બદલ હું તમને સોરઠની પટલાઈની પાઘડી બંધાવું છું. નવગઢને હાજર કર. આજ ગોળી દરમિયાન રાજભક્તિ દેખાડવાનો રૂડો અવસર આવ્યો છે. સંભાળી દો તમારો વેરી. જાઓ નવગઢને લઈ આવો. આજ આપણા ગામમાં કોઈ મહેમાન આવ્યું છે? હા બેટા, જુનાગઢ થી ગુજરાત નો સુબો આવ્યો છે. અરે કોઈ છે? સુબો નો હુકમ છે, નવગઢ ને મોકલો. ભલે ભાઈ, ઘડીક વાર ઉભા રહ્યો, એને શણગાર સજી લો. આવો બેટા, તને શણગાર સજાવી લો. શણગાર સજાવીશ, તારા માથે અખંડ રહેશે. મારે હું તો આ તમારો
દીકરો નથી. પાટણ ના હા કેમ? એવો કયો બાપ હોય જે કાલ ના જળબાબા પોતાના દીકરાને હોમવાસ સોંપી દે? સગી જણે તો પેટ ના જણાને આમ હસતા મોએ સુબાને સોંપી દે ખરી. શું આટલું પ્રમાણ દસ નથી કે અમારો દીકરો નથી? એ વાત આયર, હાથમાં તલવાર લો. રાજ તમને હુકમ કરે છે કે ઉતારી લો નવખંડ નું માથું. હું તો આયર નો દીકરો. મારો સમાવડિયો હાથમાં હથિયાર લઈને સામે ઉભો હોય તો પલક વાર માં માથું ઉતારી લઉં. પણ આ તો કુમળો બાળ ને દુશ્મન હોય તો તમારો, તમે જ માથું ઉતારી લો. એનો અર્થ એ કે આ તમારો દીકરો છે, નવખંડ નથી. હજી તમારા મનમાં વહેમ નું વિષ ખોવાય છે. દેવાયત ની રાજભક્તિ ને તમે તાજવે તોડવા ઉભા છે. અરે જે દી આયર નો દીકરો ફૂટલ થશે તે દી ગિરનાર ના શિખરો સમંદર માં પાથો સંતાડશે. આયર ના ઉજા દ્રેત હાટે તો આવા કઈ નવખંડ નું હવે શું કરો? હાથે કાઢી ને ઉભો રે સોરઠિયા. સુમાએ દેવાયત ની રાજભક્તિ ને આજ કસોટી ને શરણે ચડાવી છે. વાહ દેવાયત બોદલ, વાહ! તમારી રાજભક્તિ ની હું કદર કરું છું. લો આ શિરપાઉ સ્વીકાર બાપુ. મારા મનના સમાધાન માટે એક ખાતરી કરવાની ઈચ્છા છે. જો એટલું કરો તો પાઘડી માથે કીર્તિની કલગી લાગી જાય. હક પૂછવાનું હોય હા કેમ કહો તો આ માથું પણ ઉતારી દઉં. તો તમારા ઘરવાળાને બોલાવો. નવખંડની આંખો માથે બે પગલા માંડીને ચાલ્યા જાય એટલે તમારી રાજભક્તિનો જગતમાં ડંકો વાગી જાય. ભલે ભા, બોલાવું. એમાં શું, કસોટી આધરી છે તો પછી અધૂરી શા માટે? પૂરી જ કરી લો. જાઓ ભા, આયરાણી ને બોલાવો. અહીં જ ઉભી છું આયર, આ અવસર જોવા જ આવી છું. આયરાણી, નવખંડ ની આંખો બારે કાઢો ને એના માથે હસતા મોએ ડગલા દે હાલ્યા જાઓ. તમારી રાજભક્તિથી હું ખૂબ પ્રભાવિત થયો છું. લો લો શિરપાઉનું શેલું.